नमस्कार मित्रों, वन टच एजुकेशन चैनल में आप सबनु हार्दिक स्वागत है। तो मित्रों, अपने पेपर टू ना इंग्लिश ना धोरण दस ना सेक्शन ए बी अने सी अपलोड कर दीदा है। संपूर्ण समझूती अने संपूर्ण आंसर्स एनी अंदर है। हवे अपने पेपर टू नू सेक्शन डी जोईशु। तो एनी अंदर 45मो प्रश्न है कि टर्न द फॉलोइंग डायलॉग इन टू इनडायरेक्ट स्पीच, एट्ले कि आपेलो जो डायलॉग है नहीं डायरेक्ट स्पीच में फेरवो। एमां नितिन सेड व्हाट इज द प्राइस ऑफ धीस शर्ट, तो नितिने कहूँ कि आ शर्ट की किमत शू है। सेल्समेन सेड इट विल कॉस्ट यू रूपीज 750, के आ तमने 750 रुपया में पड़ से। नितिन सेड इट इज वेरी कॉस्टली, नितिने कहूँ कि आ तो खूबज मोघू है। त्यारे हवे आपणे तेनु इनडायरेक्ट स्पीच में बनावानुं छे। त्यारे तो नितिन अहीं सेल्समेन ने पूछे छे, माटे आपणे लखीशुं नितिन आस्क्ड द सेल्समेन। हवे अहीं मित्रों आपणे वॉट छे तो कंजक्शन तरीके वॉट आवशे, जे डब्ल्यू एच छे। पछी ध प्राइस, तो ध प्राइस એટલે કે કરતા અને તેના પછી ધ પ્રાઇસ ઓફ ધીસ શર્ટ, ઓફ ધેટ શર્ટ, ધીસનું થશે ધેટ, ઓફ ધેટ શર્ટ અને ઇઝનું થશે વોઝ। હવે ત્યાર પછી સેલ્સમેન શું કરે છે, તો કે તેને રિપ્લાય આપે છે, એટલે કે જવાબ આપે છે। તો ધ સેલ્સમેન રિપ્લાઇડ ધેટ ઇટ વુડ કોસ્ટ હિમ રૂપીઝ 750। અહીં યુ સાંભળનાર માટે એટલે કે નીતિન માટે કર્મવિભક્તિ થશે હિમ। ત્યાર પછી नितिन सेड इट इज वेरी कॉस्टली, तो नितिन टोल्ड हिम देट इट वॉज वेरी कॉस्टली, एट के ईजन थे मित्रों वॉज। त्यार पछी नेक्स्ट जॉइन द सेंटेन्सीस यूजिंग द करेक्ट कंजक्शन्स फ्रॉम दोज गीवन इन द ब्रेकेट्स, एट के कंस में आपेला कंजक्शन वडे अपने वाक्य बनावानु छे। त्यारे संकेत वॉज बीजी, ही कूड नॉट कम फॉर ध पिकनिक, કે સંકેત વ્યસ્ત હતો, તે પિકનિકમાં આવી શક્યો નહીં। તો આની અંદર આનું કારણ બતાવ્યું છે, તો સંકેત વોઝ બિઝી, સંકેત કેવો હતો, તો કે વ્યસ્ત હતો, સો માટે તે પિકનિકમાં આવી શક્યો નહીં। સંકેત વોઝ બિઝી સો હી કુડ નોટ કમ ફોર ધ પિકનિક। ત્યાર પછી નેક્સ્ટ છે આપણે 47મો પ્રશ્ન કે સમીર વોઝ ઇલ, હી અપિયર્ડ ફોર ધ એક્ઝામ, કે સમીર બીમાર હતો, સમીર બીમાર હતો, હી અપિયર્ડ ફોર ધ એક્ઝામ, તે પરીક્ષામાં દેખાયો। હવે આની અંદર મિત્રો આપણને કોન્ટ્રાસ્ટ દેખાય છે, શું દેખાય છે, વિરોધાભાસ દેખાય છે, કે તે બીમાર હોવા છતાં પરીક્ષામાં દેખાય, ત્યારે આનો આન્સર બનશે યટથી, તો કે સમીર વોઝ ઇલ યટ હી અપિયર્ડ ફોર ધ એક્ઝામ। ત્યાર પછી નેક્સ્ટ છે 48, તો એની અંદર અમિત વિલ નોટ સી અ મૂવી, અમિત વિલ નોટ રીડ અ બુક। જ્યારે આની અંદર આપણને કરતા બે વાર એનો એજ અમિત છે, તો અહીં શું કહે છે કે અમિત વિલ નોટ સી અ મૂવી, એટલે કે અમિત પિક્ચર જોશે નહીં, અમિત વિલ નોટ રીડ અ બુક, અમિત ચોપડી વાંચશે નહીં, એટલે કે અમિત મૂવી પણ નહીં જુએ અને ચોપડી એટલે કે બુક પણ વાંચશે નહીં। ત્યારે આપણે નાઇધર નોરનો ઉપયોગ કરીશું, તો અમિલ વિલ, અમિત વિલ નાઇધર સી અ મૂવી નો રીડ અ બુક। નેક્સ્ટ 49th, રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ, તો એની અંદર આપણને મિત્રો તમને અહીં આ જે શબ્દો છે અહીં આપેલા એને તમારે બદલી અને બીજા લખવાના હોય છે। તો અહીં ધેર આર ટુ મેઇન ગ્રુપ્સ ઓફ સ્પાઈડર્સ, ધ વિવિંગ સ્પાઈડર્સ અહીં આપણને ઓર આપેલું છે, ઓર ધ હન્ટિંગ સ્પાઈડર્સ, ધીસ ગ્રુપ્સ ડિફર ઇન વેરિયસ વેઝ, ધ વીવર્સ હેવ બિગેસ્ટ સ્પિનરેટ્સ ધેન ધ હન્ટિંગ સ્પાઈડર્સ। મિત્રો અહીં આપણે ઓરની જગ્યાએ એન્ડ મૂકીશું, કારણ કે બે પ્રકારના વિવિંગ સ્પાઈડર્સની વાત એટલે કે આપણે સ્પાઈડર્સની વાત કરી છે। હવે અહીં ગ્રુપ્સ છે, ગ્રુપ્સ બહુવચન છે, માટે એની આગળ મિત્રો શું આવશે, તો કે ધીસનું બહુવચન ધીઝ આવશે, શું આવશે ધીઝ। ત્યાર પછી અહીં બિગેસ્ટ આપેલું છે, બિગેસ્ટ સ્પિનર્સ ધેન, હવે મિત્રો જ્યારે ધેન હોય
तो तेनी आगळ हमेशा શું આવે છે તો કે એ કહેવાય છે આપણી કમ્પેરેટિવ ડિગ્રી માટે ત્યાં આવશે બિગર શું આવશે બિગર હવે છે ડુ એઝ ડાયરેક્ટેડ એની અંદર જ્હોન હેઝ ગિવન મી અ કોઈન જ્હોન હેઝ ગિવન મી અ કોઈન હી હેઝ ફાઉન્ડ ઇટ ફ્રોમ ધ રેગ્સ આઈ હેવ નેવર સીન સચ અ કોઈન ઇન માય લાઈફ ઇવન આઈ હેવન્ટ થોટ અબાઉટ ઇટ હવે અહીં આપણને આપેલું છે કે બિગિન લાઇક ધીસ આ પ્રમાણે શરૂ કરો અ કોઈન હેઝ બીન ગિવન તો મિત્રો જ્હોન એ સબ્જેક્ટ એટલે કે કરતા છે પછી છે આપણું હેલ્પિંગ વર્બ હેઝ પછી વી થ્રી અને મી એ કર્મ છે એટલે કે ઓબ્જેક્ટ છે અને બીજું છે અ કોઈન એ પણ શું છે ઓબ્જેક્ટ તો ઓબ્જેક્ટને આગળ અહીં લાવ્યા છે તો એનો મિનિંગ એ છે કે મિત્રો આનું આપણે બનાવવાનું છે પેસિવ વોઇસ શું બનાવવાનું છે પેસિવ વોઇસ તો અ કોઈન હેઝ બીન ગિવન ટુ મી બાય જ્હોન ત્યાર પછી હી હેઝ ફાઉન્ડ ઇટ ફ્રોમ ધ રેક્સ તો ઇટ હેઝ બીન ફાઉન્ડ ફ્રોમ ધ રેક્સ બાય હિમ આઈ હેવ નેવર સીન સચ અ કોઈન ઇન માય લાઈફ અહીં સચ અ કોઈન એ આપણું ઓબ્જેક્ટ થશે તો સચ અ કોઈન હેઝ નેવર બીન સીન ઇન માય લાઈફ બાય મી ત્યાર પછી ઇવન આઈ હેવન્ટ થોટ અબાઉટ ઇટ તો એમનું એમ જ રહેશે ઇવન આઈ હેવન્ટ થોટ અબાઉટ ઇટ ત્યાર પછી 51મો પ્રશ્ન છે મનીષ ગોઝ ટુ સ્કૂલ હી એન્જોય સ્ટડિંગ બટ ટુડે હી હેઝ ટુ ગો ટુ હિઝ વિલેજ હી વિલ વર્ક ઓન હિઝ ફાર્મ અહીં છે બિગિન લાઇક ધીસ વી ગો તો મિત્રો અહીં મનીષની જગ્યાએ વી આપ્યું છે એટલે કે આપણે જ્યાં મનીષ માટે હી હશે ત્યાં પણ આપણે શું મૂકીશું તો કે વી શું મૂકીશું વી અને જ્યાં હિઝ હશે શું હશે હિઝ તેનું થશે અવર શું થશે અવર આ પ્રમાણે આપણે ફેરફાર કરીશું તો વી ગો ટુ સ્કૂલ હી એન્જોય સ્ટડિંગ તો અહીં થશે વી એન્જોય સ્ટડિંગ શું થશે અહીં વી એન્જોય સ્ટડિંગ બટ ટુડે હી હેઝ ટુ ગો તો વી હેવ ટુ ગો વી સાથે શું આવે છે વી હેવ ટુ ગો ટુ અવર વિલેજ હી વિલ વર્ક ઓન હિઝ ફાર્મ તો વી વિલ વર્ક ઓન અવર ફાર્મ આ પ્રમાણે આપણો આન્સર બને છે ત્યાર પછી નેક્સ્ટ છે એની અંદર સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર્સ કે અંડરલાઇન જે કરેલી છે એ શબ્દોને આપણે ધ્યાનમાં લઈ અને આપણે WH ક્વેશ્ચન્સ બનાવવાના છે તો આપણો 52મો પ્રશ્ન છે કે નિશા પ્લેઝ ધ ગિટાર ફોર એન અવર હવે મિત્રો અંડરલાઇન છે આપણી જોડે ફોર એન અવરની નીચે કોને નીચે ફોર એન અવર તો આની અંદર ફોર એન અવરની નીચે જો અંડરલાઇન છે તો આપણો પ્રશ્ન બનશે હાઉ લોંગથી શેનાથી બનશે હાઉ લોંગથી ત્યારે હાઉ લોંગ ડઝ નિશા પ્લે કારણ કે અહીં નિશા પછી શું આપેલું છે તો કે પ્લેઝ આપેલું શું આપેલું છે પ્લેઝ એટલે કે આપણો સિમ્પલ પ્રેઝન્ટેન્સ બને શું બને છે સિમ્પલ પ્રેઝન્ટેન્સ માટે આપણે અહીં બનાવીશું હાઉ લોંગ ડઝ નિશા પ્લે ધ ગિટાર એવરી ડે ત્યાર પછી આપણો 53મો પ્રશ્ન છે એની અંદર આપણને કે ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન ઇન ધ ઇવનિંગ તો મિત્રો ઇન ધ ઇવનિંગ એ શું છે તો કે સમયદર્શક શબ્દો છે માટે આપણો ક્વેશ્ચન બનશે વેનથી શેનાથી બનશે તો વેનથી એટલે કે ડી આવશે આપણો વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન ત્યાર પછી યસ ઇઝ અ સેલર સેલર એ કર્મ છે માટે પ્રશ્ન બનશે વોટથી એટલે કે વોટ ઇઝ યસ તો મિત્રો આ હતો આપણો સેક્શન ડી આની પહેલાં સેક્શન એ સેક્શન બી અને સેક્શન સી સંપૂર્ણ સોલ્યુશન સાથે મૂકેલા છે તો વન ટચ એજ્યુકેશનમાં આ બધા જ આપણા વિડીયોઝને જોવાનું ચૂકશો નહીં હવે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાજુનું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી આપણા વન ટચ એજ્યુકેશનની બધી જ નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહે થેન્ક યુ